નામદાર સુરતની જેએમએફસી કોર્ટ દ્વારા કોંગ્રેસના લીડર અને મેમ્બર ઓફ પાર્લામેન્ટ શ્રી રાહુલ ગાંધીને આઈપીસી કલમ 499-500 હેઠળ 2 વર્ષની સજા કરવામાં આવી છે અને દંડ કરવામાં આવ્યું છે. તે બાબતે મારું એવું મંતવ્ય છે એક એડવોકેટ તરીકે કે આઈપીસી કલમ 499માં કોઈ વ્યક્તિની માનહાનિ થઈ હોય તો આ સેક્શન એપ્લિકેબલ છે. આઈપીસી કલમ 499માં જે શબ્દ પ્રયોગ થયો છે તે પર્સન યાને કે વ્યક્તિ શબ્દ પ્રયોગ થયો છે. જ્યારે કોઈ વ્યક્તિ કોઈ સમાજ ધર્મ જ્ઞાતિ કે ભાષા અંગે અભદ્ર ટિપ્પણી કરે તો મારા અનુભવ પ્રમાણે આઈપીસી કલમ 153 અને 295 હેઠળ કાર્યવાહી થાય છે, એફઆઈઆર પોલીસ રજીસ્ટર કરે છે. પરંતુ ફરિયાદીનો હાલના કેસમાં શરૂઆતથી એવું મંતવ્ય છે, એવું સ્ટેટમેન્ટ છે કે મોદી સમાજ માટે અભદ્ર ટિપ્પણી કરવાને કારણે તેઓએ ફરિયાદ કરી છે. પરંતુ આઈપીસી કલમ 499-500માં ડેફર્મેશન કોઈ વ્યક્તિની થાય, કોઈ ગ્રુપ ઓફ પીપલની થતી નથી. એક એડવોકેટ તરીકે એવું મારું સ્પષ્ટ માનવું છે. થેન્ક યુ.